રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ અને તણસવા નજીક આવેલ 8 થી 10 કારખાનાઓમાં પ્લાસ્ટિક ઉદ્યોગ આવેલા છે, જેમાંથી 2 અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ 4 બાળકોના મોત થયા હોવાનું પ્લાસ્ટિકના કારખાનાના માલિકે જણાવ્યું. તણસવા ગામ નજીક આવેલ 2 પ્લાસ્ટિકના કારખાનાઓમાં નાના નાના બાળકોને ઝાડા ઉલટી થવા પામી હતી અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા અને 2 અલગ અલગ કારખાનાઓમાં કુલ 4 નાના બાળકોના મોત નિપજેલ હોવાનું પ્લાસ્ટિકના કારખાનાના માલિકે જણાવ્યું. મૃતક બાળકોના નામ કાર્તિક, કવિતા, જેસલી અને બંસી છે. 1 થી 7 વર્ષના કુલ 4 બાળકોના મોત નિપજ્યા. આ ઘટના બાદ રાજકોટ જિલ્લા અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, TDO, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર, પ્રદૂષણ વિભાગ સહિત રાજકોટના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. આ 4 મૃતકો હાલ પ્રપ્રાંતીય મજૂરના બાળકો હોય તેવું સામે આવ્યું છે. હાલ આ 4 બાળકોના મોતનું કારણ અકબંધ છે. આ રહસ્યમય બીમારીના રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે. ઈશભાઈ ભગવાનજીભાઈ કંટારિયા છે, હું અહીંયા કાસ્ટિંગ યુનિટ ધરાવું છું. તમને ઘટનાની વાત કરું તો અહીંયા લગભગ 12 તારીખ પછીના જે બુધવાર છે ત્યાર પછીથી અહીંયા લગભગ ઝાડા ઉલટીના કેસ થયેલા હતા. એમાં અર્ચન પોલિમર્સમાં 2 ડેથ છે અને 2 સંસ્કાર પોલિમર્સમાં 2 ડેથ છે. અને એ ઝાડા ઉલટીના હિસાબે આ ડેથ થયેલા હતા. અને એ પછી તરત જ 2 થી 3 દિવસથી અહીંયા સતત આરોગ્યની ટીમ આવતી હતી અને કાલે એક જામનગર જે રેફર કરેલા હતા એને વધારે તબિયત બગડતા એ લોકોએ રાજકોટ આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય વિભાગની, જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, DYSP, પોલીસ સાહેબ, પોલીસ ખાતું, મામલતદાર સાહેબ અને બધા અહીંયા આવી આરોગ્યની ટીમે બધા કારખાનામાં સઘન તપાસ કરી અને જે કોઈને કંઈ પણ તકલીફ હતી એને બધાને પ્રાથમિક સારવાર આપેલ છે. અને લગભગ અત્યારે કોઈ નહીવત કેસ છે, એકાદ દીકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલી છે અને 2 અત્યારે જામનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. અને ટોટલ 4 વ્યક્તિના 4 મૃત્યુ થયેલ છે અત્યારે આ કારખાનાની અંદર કે દવાખાનામાં. પરિવારજનો ક્યાં હતા? એ બધા મધ્યપ્રદેશના હતા. એ લોકો એના સ્વજનો ને જે કઈ હતા એ ડેથ થઈ ગયા છે તો પછી એને લઈને મધ્યપ્રદેશ ચાલી આવ્યા છે. ભાલોડિયા દીપ, અમારા કારખાનામાં બાળકોને ઝાડા ઉલટીના કેસ હતા. એના માટે પ્રાથમિક સારવાર માટે પહેલાં ઉપલેટા સિવિલમાં લઈ ગયા હતા અને ત્યાંથી પછી જૂનાગઢ સિવિલમાં લઈ ગયા હતા અને ત્યાંથી પછી આપણે ટ્રાન્સફર કરીને જામનગર સિવિલમાં લઈ ગયા છીએ. ને અત્યારે 2 બાળકો જામનગર સિવિલમાં છે ને 2 બાળકોનું ડેથ થઈ ગયું છે ઝાડા ઉલટીના લીધે. એકનું નામ કાર્તિકભાઈ છે અને એક છોકરીનું નામ છે કવિતાબેન. MP ના 5 બાળકોનું અત્યારે તો કહેવામાં આવે છે. અત્યારે હાલમાં તો 2 જ છે, બાકી કોઈ છે નહીં. ના, 5ની ડેટ થઈ છે. હા, 5ની ડેટ થઈ ગઈ. 2 સારવાર હેઠળ છે. ટોટલ 7 હતા. સાત સાત હા. એ ક્યાં છે અત્યારે સારવાર હેઠળ? જામનગર સિવિલમાં. 2 હા. મારું નામ જીતુભાઈ લાડાણી. મારું કારખાનું તણસવા રોડ ઉપર આવેલું છે. મારે એમાં 2 છોકરાઓ ઓફ થઈ ગયા છે. એક 5 વર્ષનો હતું અને એક 1.5 વર્ષનું. મૃતકના નામ એક તેજલી હતી, તેજલી કરીને બોલાવતા, અને એક બંસિકા. હવે કારણો કંઈ જાણવા નથી મળ્યા, પણ કદાચ અને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર લીધી હતી દવાખાને. એ લોકો ગયા હતા પણ એમાં કંઈ સફળતા ન મળી. એક નાની છોકરીનું તો અહીંયા રાતે જ ઓફ થઈ ગઈ હતી, કંઈ દવાખાને પણ લાગ્યા એને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે. અને મોટાને તો અહીંયા ઉપલેટા દવાખાને બતાવવા ગયા હતા. બતાવીને પાછા આવતા એરિયાને પાછા એ લોકો કલાક પછી પાછા ગયા તો એ દવાખાને ના પહોંચી શકે. આ લોકો પાછા એમાંથી લેવા. ઉપલેટાના તણસવા ગામમાં પલ્સ પોલિયોનું પ્રોગ્રામના સર્વેલન્સ વખતે અમુક ઝાડા ઉલટીના કેસો ધ્યાનમાં આવેલા. આ એક ફેક્ટરી વિસ્તાર છે જેમાં ફેક્ટરીઓની પોતાની બાઉન્ડ્રીની અંદર, પ્રાઇવેટ ફેક્ટરીઓની અંદર આ મજૂરો મધ્યપ્રદેશના અહીંયા રહેતા હતા અને એમાં કાલે જામનગરમાંથી એક કેસ કોલેરા, જે એક નોટિફાઈડ ડિઝીઝ છે, એનું ધ્યાન મળેલું છે. એના માટે આપણે ત્યાં એક સર્વેલન્સ ટીમો કાલે ઉતારી હતી. એમ્બ્યુલન્સ અને એક ડૉક્ટર 24 કલાક આ વિસ્તારમાં આપણે ઊભું રાખ્યું છે. ORS અને ઝીંકની દવાઓ આપી છે. તબીબી નિષ્ણાતોની ટીમ PDU રાજકોટથી અહીં આવેલી છે, જેમાં ઇન્ટરનલ મેડિસિન,
કમ્યુનિટી મેડિસિન પેથોલોજીસ્ટ માઇક્રોબાયોલોજીસ્ટ ડૉક્ટરશ્રીઓનો સમાવેશ છે અને અહીંયા પૂરતી દવાઓનું સ્ટોક જે છે ઉપલબ્ધ છે. 24 કલાક આ વિસ્તારમાં આપણે એક ડૉક્ટરને સ્ટેન્ડબાયમાં રાખ્યું છે અને બીજું એમને સમજણ આપી છે, પત્રિકા વિતરણ કરી છે. સાબુ અને બેસિક હાઇજીન બધા ઇન્ડસ્ટ્રી લોકો મેન્ટેન કરે એના માટે આજે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મીટિંગ રાખી બધાને તાકીદ કરવામાં આવી છે. મૃતકનું કારણ શું છે અત્યારે? મૃતકનું મૂળ હવે આમાં જે કોલેરા જે છે એ પાણી દૂષિત પાણીથી ફેલાય છે અથવા દૂષિત ખાણીપીણીથી ફેલાય છે. તમામ જે અહીંયા જળસ્ત્રોતો છે એના આપણે નમૂના લીધા છે, એ નમૂનાઓ અત્યારે લેબોરેટરીમાં ટેસ્ટમાં છે. સાથોસાથ કદાચ ખાણીપીણીથી પણ આ થઈ શકે, અમુક નોનવેજ ખાવાની પણ વાતો સાંભળવામાં આવે છે. તો એનું પણ આપણે આજે એક જાહેરનામું કરી એક બધા ખાણીપીણીની દુકાનો જે છે એપિડેમિક એક્ટમાં અમુક મર્યાદા સુધી બંધ કરાવી અને બધા પોતપોતાનું ઘરનું જ ખાવે એ દિશામાં જાહેરનામું આપણે. અત્યારે આ પરપંથીઓ મંજૂર હોય એનું ડેટા જે છે એ કલેક્ટ કરવામાં આવી રહ્યું છે અને જેમ એ ફાઇનલ થશે આપણે જાણ કરીશું. આપણે કારખાના માલિકોને કાલથી જ નોટિસ આપી દીધી છે. એની તપાસ સમિતિ આપણે SDMC ની અધ્યક્ષતામાં ગઠન કરી છે અને એમાં જે પણ દોષિત પાવવામાં આવશે એની સામે આપણે કડક પગલાં લઈશું.